जय श्री स्वामीनारायण। धोरण दसमा स्वाध्याय 3.3 में आपणे आगळ दाखलाओ गण्या था। हवे आगळ आपणे द्विचल सुरेख समीकरणना बीजा केटलाक विशिष्ट दाखलाओ गणीए छीए। एमां स्वाध्याय 3.3 नी अंदर बीजो जे दाखलो छे 2x + 3y = 11 अने 2x - 4y = -24 तो उकेल शोधो अने एवो एम शोधो कि जेथी y = mx + 3 थाय। अत्यार सुधी आपणे लोपनी रीत अने आदिशनी रीत शीखी गया छे। ज्यारे उकेलनो कोई उकेल शोधवा माटे ज्यारे कोई रीतनो उल्लेख न करेलो होय त्यारे आपणे लोपनी रीत अथवा आदिशनी रीत अथवा त्रीजी रीत छे चोकड़ी गुणाकारनी रीत जेनो अभ्यास आपणे पछी करीशुं एनी कोई पण त्रण रीतमांथी कोई एक रीतथी तमे दाखलो गणी शको छो। अत्यारे आपणी पासे बे समीकरणो छे जेने आपणे 2x + 3y = 11 समीकरण नंबर 1 अने बीजुं समीकरण छे 2x - 4y = -24 समीकरण नंबर 2। विद्यार्थी मित्रों ज्यारे रीतनो उल्लेख न करेलो होय त्यारे जे आपणे रीतो शीखीए छीए एनी अंदर सरळमां जो आपणे वात करीए सौथी सरळ तो लोपनी रीत छे। तो જ્યારે રીતનો ઉલ્લેખ ન હોય ત્યારે આપણે આ દાખલાને લોપની રીતે ગણવો વધારે સરળ પડશે। તો આપણે આનો ઉકેલ લોપની રીતે મેળવીએ છીએ અને વધારાનો ભાગ આની અંદર એવો y શોધવાનો છે જે mx + 3 પ્રમાણે થતો હોય। તો એને કઈ રીતે આપણે ગણીએ છીએ તે આપણે જોઈએ। તો લોપની રીતે ઉકેલ મેળવવા માટે આપણે સૌ જાણીએ છીએ કે સહગુણકો કોઈ પણ એક ચલના x અથવા y ના સહગુણકો સમાન બનાવવાના હોય છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ ચલ જે છે એના સહગુણકો સમાન કરેલા જ છે સમીકરણની અંદર। તો સહગુણકો સમાન છે એટલે આપણે કોઈ સમીકરણને કોઈ સમીકરણ વડે ગુણવાની જરૂર નહીં પડે। ફક્ત આપણે એક વસ્તુ કરવાની છે કે જેના સહગુણકો સમાન છે તેની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ। અત્યારે આપણે જોઈએ છીએ કે બંને નિશાની પ્લસ પ્લસ સાથે છે તો આને આપણે લોપની રીતે ઉકેલ મેળવવા માટે નીચે આપેલા જે સમીકરણ છે તેની બધી જ નિશાનીઓ આપણે ચેન્જ કરીએ। તો આ માઇનસ આ પ્લસ અને આ પ્લસ લખી દઈએ છીએ। હવે આપણે એનો સરવાળો કરીએ તો 2x - 2x એટલે એ પદ નીકળી જશે +3y અને +4y એટલે 4 + 3 = 7y = 11 +24। અત્યારે આપણે નિશાની બદલાવી છે એટલે અહીંયા કને -24ના +24 થયા છે મતલબ કે 11 અને 24નો આપણે સરવાળો કરવાનો છે। તો 11 અને 24નો સરવાળો કરીએ તો થશે 35 4 + 1 = 5 અને 2 + 1 = 3। અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ +24 છે અને આ +11 છે કારણ કે આપણે 2x - 2x આ લોપ કરવા માટે બધા જ સમીકરણો નિશાની બદલાવી દીધી છે। 7y = 35 એક ચલમાં આપણને મળે છે તેથી y = 35/7 એટલે વાયની કિંમત આપણને મળશે y = 7 × 5 = 35 ને આપણે 7 વડે ભાગીએ એટલે y = 5 આપણને સમીકરણનો ઉકેલ મળે છે। એક આપણને y = 5 મળે છે। હવે xની કિંમત શોધવા માટે આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2ની અંદર આપણે તેની કિંમત મૂકી શકીએ છીએ। તો આની કિંમતને આપણે સમીકરણ 1માં મૂકતા તો y = 5 આપણે સમીકરણ 1ની અંદર મૂકી દઈએ તો 2x + 3 (y = 5 આપણે મેળવ્યા છે તો 5 = 11 આગળ સાદુરૂપ આપણે આપીએ તો ધેરફોર 2x + 3 × 5 = 15 = 11 2x + આ બંનેનો ગુણાકાર 15 = 11 એક્સને શોધવા માટે 2x = 11 - 15 11 - 15 થશે ધેરફોર 2x = 11 - 15 એટલે બાદ કરી 11 - 15 એટલે બાદ કરી અને નિશાની મોટા પદની લખીએ તો -15માંથી આપણે 11 બાદ કરીએ તો -4 ધેરફોર x =
निशानी मोटा पद अँ माइनस फोर आवशे एक्स इज इक्वल टू माइनस फोर बाय टू देरफोर एक्स इज इक्वल टू माइनस टू चार भाग्या बे एटले बे करी अने एक्स इज इक्वल टू माइनस टू आपणे मेळवी शकीए छीए। तो अहींया कने आपणे वाई नी किंमत फाइव मेळवी छे, एक्स नी किंमत माइनस टू मेळवी छे। आ रीते उकेल शोधवाना आपणे आगळ घणा बधा दाखलाઓ ગણ્યા છે, એટલે આ રીત તમને બધાને હવે ખ્યાલ આવી ગયો છે કે લોપની રીતે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ। હવે વાયની કિંમત અને એક્સની કિંમત જે આપણે મેળવી છે, વધારાનો આની અંદર એમ શોધવાનો જે ભાગ છે એની અંદર વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ થ્રીની અંદર વાયની કિંમત આપણે ફાઈવ મૂકી દઈશું અને એક્સની કિંમત આપણે માઇનસ ટુ મૂકી અને એમની કિંમત આપણે શોધી શકીએ છીએ। તો હવે y is equal to mx plus 3, mx plus 3। તો અહીંયા કને આપણે y અને x નો જે ઉકેલ મેળવ્યો છે તે બંને કિંમતો આપણે ગોઠવી તો m ની કિંમત આપણે મેળવી શકીએ છીએ, y ની કિંમત આપણે 5 લઈ લઈએ તો 5 is equal to m into x, એટલે m આપણને મેળવવાનો છે, into x ની કિંમત આવી છે માઇનસ ટુ, એટલે કે માઇનસ ટુ એના ગુણાકારમાં આવશે m ગુણ્યા માઇનસ બે પ્લસ ત્રણ। y ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ થ્રી, કે જે y અને x જે મેળવ્યા છે તે આપણે આની અંદર મૂકી દીધા છે। આગળ એનું સાદરૂપ આપીએ તો 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એમ પ્લસ થ્રી, આ બંનેનો ગુણાકાર માઇનસ ટુ એમ થશે પ્લસ થ્રી। હવે એમને શોધવા માટે આપણે એમને જુદો કરીશું, પ્લસ થ્રી પહેલાં આપણે આમ લઈ જઈએ સમીકરણમાંથી, તો 5 માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એમ, ધેરફોર 5 માઇનસ થ્રી એટલે પાંચમાંથી ત્રણ આપણે બાદ કરીએ તો રહેશે બે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એમ, માઇનસ ટુ આપણે છેદમાં લઈ જઈએ તો 2 બાય માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ, તેથી આપણે એમની કિંમત 2 બાય માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન રહેશે, એટલે એમની કિંમત આપણે માઇનસ વન મેળવી શકીએ છીએ। તો આ જે વધારાનો ભાગ છે એની અંદર એક્સ અને વાયની કિંમતો જે આપણે મેળવીએ છીએ તે એક્સ અને વાયની કિંમતો આપણે જે આપેલો વધારાનો ભાગ છે એની અંદર વાયની કિંમત આપણે મૂકી અને એક્સની કિંમત મૂકી અને આગળ સાદરૂપ આપી અને એમને આપણે અલગ કરી અને એમની કિંમત મેળવી શકીએ છીએ। તો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણમાં લોપની રીતે આપણે દાખલાઓ ગણ્યા છે। હવે બીજા કેટલાક સ્વાધ્યાયની અંદર, આપણા સ્વાધ્યાય 3.3ની અંદર બીજા કેટલાક કૂટપ્રશ્નો જે આવે છે એનો આપણે ઉકેલ મેળવીએ છીએ। કૂટપ્રશ્નનો ઉકેલ મેળવવા માટે પણ લોપની રીત અથવા આદેશની રીત જે આપણે બે શીખ્યા છીએ તેનો તમે ઉપયોગ કરી શકો છો। તો હવે આગળ પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે જોઈએ, સ્વાધ્યાય 3.3માં જે ત્રીજો જે પ્રશ્ન છે, નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો। નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો અને તેમનો ઉકેલ મેળવો અને તેમનો ઉકેલ મેળવો। તો ત્રીજો જે આપણો પ્રશ્ન છે એની અંદર પ્રશ્ન નંબર 1, બે સંખ્યાનો તફાવત 26 છે, આપણી પાસે પ્રશ્ન છે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો, તો તે
બે સંખ્યા શોધો. વિદ્યાર્થીઓ, આપણે કૂટપ્રશ્ન ઉપરથી આપણે કઈ રીતે સમીકરણ બનાવી શકીએ છીએ તેનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા છીએ. અત્યારે આપણે એક કૂટપ્રશ્ન જે આપ્યો છે એનામાં સમીકરણ બનાવી અને પછી એનો એક્સ અને વાયની કિંમત આપણને મેળવવાની છે. જે બે રીત આપણે જાણીએ છીએ બંને રીતનો આપણે ઉપયોગ અત્યારે કરીએ. તો સૌથી પહેલાં આપણે જે બે શરતો અહીંયા આપેલી છે, બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એટલે એક શરત એ છે, એક માહિતી એવી આપી છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. તો આપણે ધારો કે મોટી સંખ્યા અને નાની સંખ્યા એક્સ અને વાયના સ્વરૂપમાં ધારીએ તો તફાવત 26, એટલે એ કહેવા માગે છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાથી 26 મળશે. એટલે એક શરત ઉપરથી આપણે એક સમીકરણ એવી રીતે મેળવી શકશું. અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, આ એક બીજી શરત છે, તો બીજી શરત ઉપરથી આપણે બીજો સમીકરણ મેળવી શકશું. અને પછી બંને સમીકરણનો ઉકેલ મેળવી અને આ જે સંખ્યાઓ છે એ કઈ સંખ્યાઓ છે તે આપણે શોધી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે ધારો કે બે સંખ્યાઓમાં મોટી સંખ્યા એક્સ છે તથા નાની સંખ્યા વાય છે. સૌથી પહેલાં આપણે અજ્ઞાત જે સંખ્યાઓ છે તેને આપણે એક્સ અને વાયના સ્વરૂપમાં ધારીએ છીએ. ધારો કે બે સંખ્યાઓમાં મોટી સંખ્યા એક્સ છે તથા નાની સંખ્યા વાય છે. હવે પહેલી માહિતી એવી છે કે બે સંખ્યાનો તફાવત 26 છે, એટલે જે બે સંખ્યાઓનો તફાવત 26 છે એમાં જે મોટી સંખ્યા છે તેમાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવશે તો એનો જવાબ 26 આવતો હશે. તો આપેલ માહિતી પરથી એક સમીકરણ આપણે મેળવી શકીએ છીએ, એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 26. આ સમીકરણ નંબર 1 મેળવી શકીએ છીએ. અને બીજું સમીકરણ, તો બીજી જે એક શરત આપી છે એમાં એવું લખ્યું છે કે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હવે આપણે વિચારી શકીએ છીએ કે જે મોટી સંખ્યા હશે એ નાની સંખ્યાથી 3 ગણી હશે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ, તો બીજી શરતને ધ્યાનમાં રાખી એક્સ ઇઝ ઇક્વલ ટુ 3y લઈ શકીએ છીએ. એનો અર્થ એવો થયો કે નાની સંખ્યાને આપણે 3 વડે ગુણીશું એ બરાબર મોટી સંખ્યાની બરાબર થઈ જશે. કારણ કે આની અંદર એવું લખ્યું છે આપણા રકમની અંદર કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એટલે કે એક્સ છે એ 3 ગણા છે. તો એક્સ ઇક્વલ ટુ કરવા માટે 3 × y લેવા પડશે. તો સમીકરણ 2 આપણે આના ઉપરથી મેળવી શકીશું, તેથી એક્સ માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 0, સમીકરણ નંબર 2. તો આપણી પાસે નાના બે સમીકરણ મેળવ્યા છે, એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 26 અને એક્સ માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે ઉકેલ મેળવવા માટે આપણી પાસે જે બે રીતો આપણે જાણીએ છીએ, આદેશની રીત અને લોપની રીત, એમાંથી કોઈ પણ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ દાખલો ગણવા માટે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીએ. તો આદેશની રીતમાં આપણે શીખ્યા છીએ કે કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ એક ચલને આપણે જુદો કરવાનો હોય છે. તો ધારો કે આપણે સમીકરણ 1માંથી એક્સને આપણે અલગ કરીએ, તો સમીકરણ 1 પરથી હવે આદેશની રીતે ઉકેલ આપણે મેળવીએ છીએ. આદેશની રીતે ઉકેલ મેળવતા, તો આદેશની રીતે ઉકેલ મેળવવા માટે આપણે જે જાણીએ છીએ પ્રક્રિયાઓ, એમાં સમીકરણ 1 પરથી આપણી પાસે સમીકરણ 1 જે આપણને આપેલો છે એનામાં 1 પરથી એક્સને આપણે જુદો કરીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 26 + y લખી શકીએ છીએ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 26 + y, આ જે આપણને સમીકરણ મળે છે એને નંબર આપણે આપી દઈએ છીએ 3. સમીકરણ 1 પરથી એક્સ ઇક્વલ ટુ 26 + y. હવે આ જે એક્સની જે કિંમત આપણે મેળવી છે એ કિંમત આપણે સમીકરણ 2માં એક્સની જગ્યાએ મૂકી દઈએ, તો આ કિંમતને સમીકરણ 2માં મૂકતા, તો આપણે સમીકરણ 2ની અંદર એક્સની જગ્યાએ 26 + y લઈ લઈશું. તો પહેલાં જ એક્સ આપેલા છે તો ત્યાં આપણે લઈ લઈએ, તેથી 26 + y માઇનસ 3y આગળ વધીએ તો -3y = 0,
એટલે આપણે જોઈ શકીએ છીએ કે વાય ચલનું એક સમીકરણ આપણને મેળવી શકીએ છીએ, અહીંયાથી આપણે વાયની કિંમત મળી જશે. તેથી 26 પ્લસ વાય માઇનસ 3y, એટલે માઇનસ 3yમાંથી એક વાય આપણે બાદ કરી અને નિશાની મોટા પદને લઈએ તો 26 પ્લસ વાય માઇનસ 3y સજાતીય પદમાં સરવાળા બાદબાકી કરતાં આપણને મળે છે માઇનસ 2y. પ્લસ 1y માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2y ઇક્વલ ટુ 0. તો હવે 26 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2y આપણે આમ લઈ જઈએ છીએ. વાયની કિંમત શોધવા માટે આપણે માઇનસ 2y નું પદ પ્લસ 2y કરી દઈએ. હવે 2 છે એ વાયના ગુણાકારમાં છે એટલે આપણે છેદમાં લઈ જઈએ. સમીકરણની જે પ્રક્રિયાઓ છે તેના દ્વારા 26 બાય 2 ઇઝ ઇક્વલ ટુ વાય. તો વાય ઇઝ ઇક્વલ ટુ 26 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 13. ધેરફોર વાય ઇઝ ઇક્વલ ટુ 13 મળે છે. એટલે એક સંખ્યા એ 13 એટલે કે 13 હશે એવું આપણે નક્કી કરી શકીએ છીએ. હવે બીજી સંખ્યા શોધવા માટે વાયની જે કિંમત આપણે મેળવી છે તેને આપણે સમીકરણ 3માં મૂકી અને એક્સની કિંમત મેળવી શકશું. 26 પ્લસ વાય કરી દઈએ એટલે 26 પ્લસ વાય કરવાથી આપણે એક્સની કિંમત પણ મેળવી શકીએ છીએ. તો આ જે કિંમત આપણે મેળવી છે તેને સમીકરણ 3માં મૂકતા તો સમીકરણ 3ની અંદર વાય ઇઝ ઇક્વલ ટુ આપણે સમીકરણ 3ની અંદર વાય ઇઝ ઇક્વલ ટુ 13 લઈ લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 26 પ્લસ વાય. તો વાયની જગ્યાએ આપણે મૂકી દઈએ છીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ 26 પ્લસ 13. આ બંનેનો સરવાળો કરી દઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ મળે છે 39. 6 ને 3 9 અને 2 ને 1 3, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 39. તો આ જે શરત આપણને આપેલી છે તેમાં બે સંખ્યાઓનો તફાવત 26 કીધો છે. આપણે જોઈએ તો કૂટપ્રશ્નની અંદર આપણી પાસે સંખ્યાઓ છુપાવી છે, કઈ સંખ્યા છે એ આપણને આપી નથી, પણ એની એનો સંબંધ આપણને આપેલો છે કે એવી બે સંખ્યાઓ છે કે જેનો તફાવત 26 થાય છે. તમે જોઈ શકો છો કે આ બે સંખ્યા, એક સંખ્યા 39 છે અને એક સંખ્યા 13 છે. હવે તમે તપાસી શકો છો કે આ બંને સંખ્યાઓનો તફાવત 26 આવે છે અને બીજી શરતનું પણ પાલન થાય છે, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર જે એક્સ મોટી સંખ્યા છે, આપણે એક્સ મેળવી છે તે નાની સંખ્યા વાયથી 3 ગણી છે. તો આ 39 છે એ 13થી 3 ગણા છે. એટલે એનો અર્થ એવો થયો કે આની અંદર જે આપણી સંખ્યાઓ માંગી છે તે સંખ્યાઓ 39 અને 13 હોવી જોઈએ. તેથી છેલ્લે આપણે જવાબમાં દર્શાવી શકીએ કે તેથી એક સંખ્યા 39 હોય અને બીજી સંખ્યા 13 હોય. અત્યારે આપણે આનો ઉકેલ, સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવ્યો છે. હવે આ જ પ્રશ્નની અંદર તમે લોપની રીતે પણ સમીકરણનો ઉકેલ મેળવી અને બંને કિંમતો 39 અને 13 મેળવી શકો છો. બીજો આપણે એક દાખલો કે જેનો ઉકેલ આપણે લોપની રીતે મેળવી શકીએ એ આપણે ગણીએ છીએ. તો આપણા સ્વાધ્યાય 3.3ની અંદર ત્રીજા પ્રશ્નનો બીજો જે દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. ત્રીજા પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 2, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો 2 પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય. નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. તો તે પૂરક કોણો શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ આવે છે પૂરક કોણ, જેનો અભ્યાસ અગાઉના ધોરણમાં તમે કરી ગયા છો. બે પૂરક કોણ એને કહેવામાં આવે છે કે જે બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. પૂરક કોણ અને કોટિકોણ વિશે આપણે જાણીએ છીએ. જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તેને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે, અને જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તેને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે
છે. તો હવે અહીંયા આપણે ધારો કે બે ખૂણાઓમાં મોટો ખૂણો એક્સ અને નાનો ખૂણો વાય લઈ લઈએ, તો પૂરક કોણો છે એટલે એ શરતને આપણે ધ્યાનમાં રાખી અને બંનેનો સરવાળો 180 લખી શકશું. એટલે એક સમીકરણ આપણે મેળવી શકશું, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 180. તો ધારો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો એક્સ લઈ લઈએ અને નાનો ખૂણો વાય લઈ લઈએ છીએ. ધારો કે બે પૂરક કોણોમાં મોટો ખૂણો એક્સ છે તથા નાનો ખૂણો વાય છે. હવે આ બંને પૂરક કોણ છે એવું આપણને આપેલું છે, એટલે એનો અર્થ એવો થયો કે બંનેનો સરવાળો 180 થતો હશે. તો આપેલ માહિતી પરથી એક સમીકરણ આપણે મેળવી શકીએ છીએ કે પૂરક કોણો છે તેથી એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 180. સમીકરણ નંબર 1, એક્સ વત્તા વાય બરાબર 180, કારણ કે પૂરક કોણો છે એટલે તેનો સરવાળો 180 થાય છે. હવે બીજી શરત જે આપી છે આપણે બીજું સમીકરણ બનાવવા માટે, હવે બીજી શરતની અંદર એવું લખ્યું છે કે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતાં 18 મોટો છે. મોટો ખૂણો છે તે નાના ખૂણા કરતાં 18 જેટલો મોટો છે. એનો અર્થ એવો થશે કે મોટો ખૂણો છે એમાંથી આપણે નાનો ખૂણો જો બાદ કરીશું તો એનો જવાબ 18 આવતો હશે. એક્સ માઇનસ વાય એટલે બીજી શરતને ધ્યાનમાં રાખી અને આપણે સમીકરણ મેળવી શકીએ છીએ, એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 18. સમીકરણ નંબર 2. આવી રીતે આપણે આ જે માહિતી છે એને ધ્યાનમાં રાખી અને આ પ્રકારના બે સમીકરણો મેળવી શકીએ છીએ. ફરીથી પૂરક કોણો, બે પૂરક કોણો છે એટલે બે પૂરક કોણો એને કહેવામાં આવે છે કે જેનો સરવાળો 180 થતો હોય. એક ખૂણો આપણે મોટો લીધો, એક ખૂણો આપણે નાનો લીધો છે, તો બંનેનો સરવાળો 180 લીધો છે. એ પ્રમાણે આપણે સમીકરણ 1 મેળવ્યો છે. બીજું કે હવે બીજી શરતમાં મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 જેટલો મોટો છે, તો એનો અર્થ એવો થયો કે મોટા ખૂણામાંથી જો નાનો ખૂણો આપણે બાદ કરી દઈશું તો એનો જવાબ 18 આવતો હશે, કારણ કે મોટો જે છે એ નાના કરતાં 18 જેટલો વધુ છે. એનો અર્થ થશે એક્સ માઇનસ વાય, મોટા ખૂણામાંથી નાનો ખૂણો બાદ કરો એટલે જવાબ મળે છે 18. હવે આપણી પાસે ફરીથી બે સમીકરણો આપણે મેળવ્યા છે. હવે આ બંને સમીકરણનો ઉકેલ એટલે કે ખૂણાઓના માપ શોધવા માટે, એક્સ અને વાયની કિંમત શોધવા માટે આપણી પાસે જે આદેશની રીત અને લોપની રીત છે એમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. અત્યારે આપણે આની અંદર જોઈ શકીએ છીએ કે લોપની રીત એકદમ સરળ આપણને પડે છે. તો લોપની રીતે ઉકેલ મેળવવા માટે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 180, એક્સ માઇનસ વાય, આ સમીકરણ નંબર 1 આપણે મેળવ્યો છે, એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 18, આ સમીકરણ નંબર 2 મેળવ્યો છે. તો લોપની રીતે આપણે ઉકેલ મેળવીએ, આનો લોપની રીતે ઉકેલતા, તો લોપની રીતમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સહગુણકો સમાન બનાવવાના હોય છે. હવે અહીંયા કને જોઈ શકીએ છીએ કે બંનેના સહગુણકો સમાન છે જ, કોઈ જ સહગુણક આપ્યો નથી, એક સહગુણક બંનેમાં આપેલા છે. તો નિશાની વિરુદ્ધ કરેલી છે, વાયના સહગુણકની આગળ અહીંયા પ્લસ નિશાની અને અહીંયા માઇનસ નિશાની છે. સીધે સીધો આપણે પ્લસ વાય અને માઇનસ વાયનો લોપ કરી અને એક ચલમાં એક્સની કિંમત આપણે મેળવી શકશું. એક્સ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x ઇક્વલ ટુ 180 પ્લસ 18 એટલે 0, 8, 8 ને 1, 9 અને 1, 198. 2x ઇઝ ઇક્વલ ટુ 198 આપણે મેળવી શકીએ છીએ. તો એના ઉપરથી x ઇઝ ઇક્વલ ટુ 198/2, 198ને આપણે 2 વડે ભાગી દઈએ તો આપણને જવાબ મળે છે x બરાબર 99. આ એક ખૂણાનું માપ આપણે મેળવી શકીએ છીએ, 99 એક ખૂણો આપણે મેળવ્યો છે. હવે એક્સની કિંમત આપણે સમીકરણ 1ની અંદર અથવા સમીકરણ 2ની અંદર એક્સની જગ્યાએ મૂકી અને આપણે વાયની કિંમત મેળવી શકીએ છીએ. તો આને આપણે સરળતા ખાતર સમીકરણ 1માં મૂકતા, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 99, એક્સ ઇઝ ઇક્વલ ટુ 99 પ્લસ વાય
99 વત્તા વાય બરાબર 180, વાયની કિંમત શોધવા માટે આપણે સમીકરણ એકની અંદર એક્સની કિંમત 99 મૂકી દીધી છે. ધેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 99. તો 180માંથી આપણે 99 બાદ કરી અને વાયની કિંમત 81 આપણે મેળવી શકીએ છીએ. 180 માઇનસ 99 એટલે 81. હવે તમે રકમને ધ્યાનમાં રાખી આપણો જે પ્રશ્ન છે એને જોઈ અને તમે બંને જે શરતો છે એ શરતને ધ્યાનમાં રાખો તો તમે જવાબ સાચો છે તે નક્કી કરી શકો છો. પહેલી શરત હતી કે બંને પૂરક કોણો છે, એટલે કે બંનેનો સરવાળો 180. તમે જોઈ શકો છો કે આપણી પાસે મોટો ખૂણો 99 છે અને નાનો ખૂણો 81 મળે છે, તો આ બંનેનો સરવાળો તમે 180 મેળવી શકો છો. 9 ને 10 ને 18 એટલે 180. અને બીજી શરત હતી કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 જેટલો મોટો છે, તો મોટો ખૂણો 99 છે અને નાનો ખૂણો 81 મળે છે. 99 81 થી 18 જેટલા મોટા છે તે આપણે નક્કી કરી શકીએ છીએ બાદ કરીને. 99માંથી જો 81 આપણે બાદ કરી દઈશું તો આપણે 18 મેળવી શકીએ છીએ, જે આપણે અગાઉ અજ્ઞાતની અંદર એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 180, એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 18 આપણે મેળવેલા છે. તો આ રીતે આપણે કૂટ પ્રશ્નો જે આપ્યા છે એનામાં એક્સ અને વાય અજ્ઞાત ધારી અને આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. તો એ પ્રકારના બીજા જે દાખલાઓ છે એ હોમવર્કના સ્વરૂપમાં આપણે લખીએ અને એનો ઉકેલ લોપની રીતે અથવા તો આદિશની જે આપણે શીખ્યા છીએ તે રીત પ્રમાણે આપણે ગણીશું. તો હવે સ્વાધ્યાયની અંદર જ ત્રીજો જે પ્રશ્ન આપણને આપેલો છે જે હું તમને હોમવર્કના સ્વરૂપમાં અત્યારે આપું છું, તો પ્રશ્ન જરાક નોંધી લેજો અને આ જે દાખલાઓ આજે ગણ્યા છે એની નોંધ પણ નોટબુકની અંદર કરી દેજો. તો ત્રીજો જે પ્રશ્ન છે આપણો, તો ત્રીજો જે પ્રશ્ન છે, ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ દડા રૂપિયા ત્રણ હજાર આઠસોમાં ખરીદ્યા. પછીથી તેણે તેજ કિંમતવાળા ત્રણ બેટ પછીથી તેણે તેજ કિંમતવાળા ત્રણ બેટ અને પાંચ દડા રૂપિયા 1750માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો આ પ્રકારના કેટલાક કૂટ પ્રશ્નો હોય જેની અંદર જે કિંમત જે આપણને માહિતી શોધવાની હોય તેને અજ્ઞાત એક્સ અને વાયના સ્વરૂપમાં ધારી અને બે સમીકરણ બનાવી અને એનો ઉકેલ આપણે આદેશની રીતે અથવા લોપની રીતે આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક ઉદાહરણો છે આની અંદર જેના દાખલાઓ હોમવર્કના સ્વરૂપમાં હું તમને પછી મોકલાવીશ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ત્રીજી રીત જે સમીકરણના ઉકેલની ચોકડી ગુણાકારની રીત છે તેનો અભ્યાસ કરીશું. જય શ્રી સ્વામિનારાયણ.